નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ધોરણ 2 વિષય ગણિત આજે આપણે પ્રકરણ 6 પાઠ્યપુસ્તકમાં જોઈશું. પ્રકરણ 5 સુધી આપણે શીખી ગયા સ્વાધ્યાયપોથીમાં, અને પાઠ્યપુસ્તકમાં પણ પ્રકરણ 5 આપણે શીખી ગયા અને લખ્યું. આજે આપણે જોઈશું પ્રકરણ 6. પ્રકરણ 6 પગની છાપ, પેજ નંબર 39. પગની છાપ, છાપ એટલે આપણા પગ ખરા ને, એની છાપ બરાબર છે. આપણે ચાલીએ તો ભીના પગ કરીને ચાલીએ તો એના પગલા પડે છે, એવી રીતે માટીમાં ચાલીએ તો પગની છાપ પડે છે. પગની છાપ પાઠનું નામ છે, પગની છાપ 6, પ્રકરણ 6. તો જો તમારા પાઠ્યપુસ્તકમાં આજુબાજુ જો બધા છાપ દોરેલા છે, બધા પ્રાણીઓની છે, પછી નાના નાના પગની છાપ છે. આ શું છે? પંજા છે, બધા પગના પંજા છે. તો આજુબાજુ તમારા પાઠની આજુબાજુ પાઠ્યપુસ્તકમાં ચિત્ર આપેલું છે છાપનું, બરાબર છે. તો એના જ પરથી પાઠ છે. તો ચલો આજે આપણે શીખીશું ભોલું અને પગની છાપ. તમે પણ તમારું પાઠ્યપુસ્તક કાઢો અને બધાએ એમાં ધ્યાન આપવાનું છે, બરાબર છે. તો ચાલો ધ્યાન આપો, હું વાંચું છું. એક દિવસ જંગલમાં પ્રાણીઓના બચ્ચા કાદવવાળા રસ્તા પર રમી રહ્યા હતા. ચિત્રમાં દેખાય છે બધા પ્રાણીઓના બચ્ચા એ કાદવમાં એટલે કીચડમાં રમી રહ્યા હતા. અચાનક એક હાથીએ બૂમ પાડી, દોડો દોડો, તમારા ઘેર જાઓ, ભોલું ફોટો પાડવા તેના કેમેરા સાથે આવે છે. આ હાથીભાઈ દેખાય છે ચિત્રમાં. હાથીભાઈ આવ્યા અને આ બચ્ચા બધા પ્રાણીના રમતા હતા કીચડમાં કાદવમાં, અને હાથીભાઈ બૂમ પાડે છે, દોડો દોડો, તમારા ઘરે જાઓ, ભોલું ફોટો પાડવા આવે છે પોતાનો કેમેરો લઈને. તો ચિત્રમાં દેખાય છે નીચે આ ભોલું છે, એના કેમેરા સાથે આ રહ્યો ભોલું, એના કેમેરા સાથે છે ને ફોટો પાડવા આવે છે એવું હાથીભાઈએ કહ્યું. જાઓ તમે બધા ઘરે જાઓ. તેથી બધા જ પ્રાણીઓના બચ્ચા નાસી ગયા, બરાબર છે. હાથીભાઈએ બૂમ પાડી એટલે બધા પ્રાણીઓના બચ્ચા ત્યાંથી નાસી ગયા, પોતાના ઘરે જતા રહ્યા. જ્યારે ભોલું તેના કેમેરા સાથે આવ્યો ત્યારે તેણે બધા જ પ્રાણીઓના પગની છાપ જોઈ. ભોલું કેમેરા સાથે આવ્યો ત્યારે તેણે શું જોયું કિચડમાં? કે બધા જ પ્રાણીઓના બચ્ચાની છાપ છે. ચિત્રમાં દેખાય છે બરાબર, આ બધા પ્રાણીઓના બચ્ચાની છાપ છે. રમતા હતા ને કિચડમાં બધા બચ્ચા, અને પછી ભાગી ગયા એટલે એમના પગલાની છાપ કિચડમાં પડી ગઈ, બરાબર છે. તો શું તમે પ્રાણીઓ અને તેમના પગની છાપને જોડી શકશો? જોડવાનું છે પ્રાણીઓ અને તેના બચ્ચાની છાપને. તો કયા કયા બચ્ચા રમતા હતા ચિત્રમાં દેખાય છે? દેડકો છે એના, એનો છે, એ છાપ ઓળખવાની છે, અને એ છાપ કયા પ્રાણીઓની છે એ તમારે અનુમાન લગાવવાનું છે. પહેલાં શું જોવાનું છે? પ્રાણીઓના પગની છાપ જોવાની છે, એના પરથી છાપનું અનુમાન લગાવવાનું અને જોડવાની છે. હવે આગળ જોઈશું પેજ નંબર 40. એમાં શું છે? આ ખાનામાં કૂતરાના પગની છાપ દોરો. આ ખાનું આપેલું છે, એમાં કૂતરાના પગની છાપ દોરવા માટે કહ્યું છે. તો આવી રીતે કૂતરાના પગની છાપ દોરાય. તમારે પણ તમારી રીતે દોરવાની છે, બરાબર છે. આવી રીતે પગની છાપ પણ, આ કૂતરાના પગની છાપ તમારે અહીંયા દોરવાની છે આ ખાનામાં. હવે આગળ છે, બોઈતળિયા પર તમારા મિત્રના પગની છાપ પાડો. શું તે તમારા પગની છાપ કરતાં નાની છે? મિત્ર હોય એના પગ મૂકવાના અને એની છાપ પાડવાની છે, અને બાજુમાં તમારા પગની છાપ પાડવાની છે. પછી બંનેને સરખાવવાના છે અને અનુમાન લગાવવાનું છે કે કોના પગની છાપ મોટી છે કે નાની, બરાબર છે. તે અહીંયા લખવાનું છે. પછી છે, કિનારી દોરો અને અનુમાન કરો. તો રોનક એક પાંદડાની કિનારી દોરી રહ્યો છે. બાજુમાં દેખાય છે ચિત્રમાં રોનક, અને બધા અલગ અલગ પાંદડા લઈને બેઠો છે. એના હાથમાં શું છે? પેન્સિલ છે,
અને એક હાથમાં પાંદડું છે અને પાંદડાની આજુબાજુ એ પેન્સિલથી એની કિનારી પાડે છે, એટલે જે આકારનું પાંદડું છે એવા આકારની કિનારી પડશે, બરાબર છે? રોનક એક પાંદડાની કિનારી દોરી રહ્યો છે. તમે પણ કેટલીક વસ્તુઓ ભેગી કરો, જેવી કે પાંદડા, કાકરા, લાકડી, બંગડી, ચાંદલા વગેરે દરેક વસ્તુની અહીં કિનારી દોરો. શું કરવાનું છે? અહીંયા વસ્તુ મૂકવાનું છે બંગડી, તો તમારે શું અહીંયા બંગડી મૂકવાની અને એની આજુબાજુ પેન્સિલ ફેરવીને હવે કિનારી પાડવાની છે. પછી પાંદડા છે તો કોઈ પણ અહીંયા પાંદડું મૂકવાનું છે અને એની આજુબાજુ પેન્સિલ ફેરવીને પાડવાનું છે, એટલે પાંદડા જેવા આકારની કિનારી બનશે. તો અહીંયા કિનારી પાડવાની છે તમારે. આમાંથી તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો, બરાબર? કોઈ પણ બે ત્રણ કે જેટલી પણ અહીંયા આવતી હોય એ વસ્તુ, જે તમારી પાસે હોય એ વસ્તુ લઈને એની કિનારી પાડવાની છે. આગળ જોઈશું, રૂહીના વાડકા જેવી વસ્તુઓ શોધો જેમાંથી જુદી જુદી ઘણી કિનારી દોરી શકાય. તો આ બાજુમાં ચિત્રમાં છે ને રૂહી, તો એક વાડકો લઈને બેઠી છે. પહેલાં એને વાડકો ઊંધો કર્યો, તો વાડકો ઊંધો કરી એની આજુબાજુ કિનારી પાડી, એટલે ગોળ આકારની પડી. હવે એને વાડકો સીધો કર્યો તો એની નીચેની કિનારી પાડી, સીધો કર્યો તો એ નાની પડી અને ઊંધો તો મોટી. કેમ? તે ઉપરથી વાડકો કેવો છે? પહોળો છે અને નીચેથી સાંકડો છે, એટલે એ રીતની કિનારી પડી. બે જુદી જુદી કિનારી મેળવવા માટે રૂહીએ વાડકાને કેવી રીતે રાખ્યો હોય એ આપણે જોઈ ગયા. રૂહીના વાડકા જેવી અન્ય વસ્તુઓ શોધો જેનાથી જુદી જુદી કિનારી મેળવી શકાય. તમારે પણ આ રૂહીનો વાડકો છે એવી બીજી કોઈ પણ તમે વસ્તુ લઈ શકો છો અને એની જુદી જુદી કિનારી પાડો. ઊંધો કરીને, સીધો કરીને કિનારી પાડવાની છે. હવે છે સમાચારપત્ર પર તમારા ઘરના જુદા જુદા સભ્યોના હાથની છાપ પાડો. તમારા મિત્રને તેમાંથી તમારા હાથની, તમારી માતાના હાથની, તમારા પિતાના હાથની વગેરે છાપ વિશે અનુમાન કરવાનું કહો. એટલે આમાં આપણે શું કરવાનું છે? તમારે તમારા હાથની છાપ, પછી મમ્મીના અને પપ્પાના હાથની છાપ, જે પેપર હોય સમાચારપત્ર એમાં દોરવાની છે. આવી રીતે હાથ મૂકવાનો છે અને એની આજુબાજુ પેન્સિલ ફેરવીને એની કિનારી પાડવાની છે આકાર, એટલે હાથની છાપ પડી જશે. પછી હાથ લઈ લેવાનો એટલે પડશે, બરાબર? પછી તમારા મમ્મીના પણ હાથની એવી રીતે પાડવાની છે, તમારા પપ્પાના હાથની પણ એવી રીતે પાડવાની છે. પછી તમારા મિત્રને બોલાવવાનો છે અને મિત્રને પૂછવાનું છે કે આ છાપમાંથી મારા હાથની છાપ કઈ છે તે તું શોધ, મારા મમ્મીના હાથની છાપ કઈ છે અને મારા પપ્પાના હાથની છાપ કઈ છે એના વિશે તું અનુમાન કર, એવું તમારે તમારા મિત્રને બોલાવીને કહેવાનું છે, બરાબર છે? આ બી તમારે કરવાનું છે. હવે આગળ જોઈશું પેજ નંબર 41. તો 41 ઉપર છે વાંચો અને દોરો. તો તમન્ના અને તેની માતા ખુરશી પર બેઠા છે. તમન્ના વાર્તાની ચોપડી વાંચે છે, તેની માતા છાપું વાંચે છે. તમન્ના અને તેની માતા ટેબલ ઉપર સામસામે બેઠા છે. ચિત્રમાં ખૂટતી વસ્તુઓ દોરો. તો નીચે ચિત્ર આપેલું છે, તો એ ચિત્રમાં જે ઉપર લખાણમાં વસ્તુ આપેલી છે કઈ કઈ, તો ખુરશી, વાર્તાની ચોપડી, ટેબલ, છાપું, બરાબર છે? એ વસ્તુ તમારે અહીંયા દોરવાની છે. વચ્ચે ટેબલ દોરવાનું છે, ખુરશી દોરવાની છે. તો જેવી રીતે ઉપર વાક્યમાં આપેલું છે એ વસ્તુ આમાં દોરવાની છે, ખૂટતી વસ્તુઓ, બરાબર છે? તો એ પણ તમારે જાતે કરવાનું છે, દોરવાનું છે. આ તમારું હોમવર્ક છે. પેજ નંબર 42 પર કિનારી દોરવાની વધુ મજા. કેટલીક વસ્તુઓ ભેગી કરો જેથી કે, જેવી કે બટાકો, શીશીનું ઢાંકણ, દિવાસળીનું ખોખું, સંચો, રબર, ચમચી, બસની ટિકિટ, સિક્કો, પીણું, પીવાની નળી વગેરે. તમે બીજી વસ્તુઓ પણ લઈ શકો છો. તમારી પાસે જે પણ વસ્તુઓ હોય એ વસ્તુ લેવાની છે અને આ દરેક વસ્તુની કિનારી દોરો. તમારા મિત્રને વસ્તુનું અનુમાન કરવા કહો.
તો અહીંયા આપેલું છે સરસ તોરણ, અલગ અલગ વસ્તુથી આકારથી ત્રિકોણ છે, ચોરસ છે, ગોળ છે, એવી રીતે તોરણ દોરેલું છે. અહીંયા એની અંદર અહીંયા વસ્તુ કોઈ મૂકવાની છે, દાખલા તરીકે તમે મૂકી શકો આ સંચો, તો સંચાની આજુબાજુ આવી રીતે કિનારી પાડવાની છે. બરાબર, આ પડી ગઈ. હવે તમારા મિત્રને બોલાવવાનો અને કહેવાનું કે આ શાની કિનારી છે, આ કઈ વસ્તુની છે, તે તમારે એને અનુમાન કરવા કહેવાનું છે. બીજી બાજુ તમે અહીંયા લઈ શકો છો બટાકું, બરાબર છે. બટાકું લઈને અહીંયા મૂકવાનું બટાકું, અને એની આજુબાજુની કિનારી દોરવાની છે. બટાકું મૂકીને દોરવાની છે. પછી કોઈ પણ નળી, પીણું પીવાની નળી હોય એ પણ લઈ શકો. જો એ ના હોય તો તમે બીજી કોઈ પણ વસ્તુ લઈ શકો છો, જે તમારી પાસે તમારા ઘરે હોય એ વસ્તુ લઈ શકો છો. બરાબર છે, ચમચી છે, રબર છે, રબર તો એની આજુબાજુ કિનારી પાડવાની છે, રબરને અહીંયા મૂકીને. એવી રીતે અહીંયા સુધી તમારે કોઈ પણ વસ્તુ મૂકવાની છે. ખોખું હોય દિવાસળીનું, સીસીનું ઢક્કણ હોય તો એ મૂકી એની આજુબાજુ કિનારી પાડવાની છે આવી રીતે. અને મિત્રને બોલાવીને કહેવાનું છે કે અનુમાન કર કે આ શાની કિનારી છે. બરાબર છે, તમને આ કરવાની ખૂબ મજા આવશે. તો બધાએ આ કરવાનું છે. ક્યાં સુધી? પેજ નંબર 42 સુધી તમારે પાઠ્યપુસ્તકમાં મેં જેવી રીતે કહ્યું એવી રીતે પૂર્ણ કરીને એના ફોટા મને મોકલવાના છે. આ તમારું હોમવર્ક છે.